फ्रेंड्स तो हवे अमे पहोंची गया छे अरवलीना डुंगरोमां आवेला सरडोई गाममां जे गाममां चामुंडा माताजी अने महाकाळी माताजीनो भव्य इतिहास जोडायेलो छे। આ મંદિર અમદાવાદથી 110 કિલોમીટર અને મોડાસાથી 12 કિલોમીટરના અંતરે આવેલું છે। આ મંદિર પર ચડવા માટેની જરૂરિયાત વસ્તુ પગથિયા, એ પગથિયાનું દાન મહાકાળી મિત્ર મંડળ વાપી હબીબભાઈ ખોજાએ કરેલું છે। આ વાત આશરે 125 થી 150 વર્ષ પહેલાની છે। મોહન ટેકરી પર મોહન દેવરામ ગોરે આ મંદિર બનાવવાની શરૂઆત કરી હતી, પણ આ મંદિરનું કામ પૂર્ણ થાય એ પહેલા એ માતાજીને વાલા થઈ ગયા હતા। પરંતુ આશરે 20 વર્ષ પહેલાની વાત છે, સરડે ગામના માતાજીના ભક્ત સ્વર્ગવાસી મણિભાઈ મગનભાઈ મંચાલને રાત્રે 12 વાગે માતાજીએ સ્વપ્નમાં આવીને ઊંઘમાંથી જગાડ્યા। ત્યારબાદ આ બધી વાત મણિભાઈએ તેમના ભાઈઓને કરી અને રાત્રે 1 વાગે મોહન ટેકરી પર આ 14 ભક્તોએ ચડવાની શરૂઆત કરી। ચડતા ચડતા તેમની આગળ કૂતરો દોડતો હતો અને તેમની પાછળ ભક્તો, જે ડુંગર ચડવામાં 45 મિનિટ થાય છે એ લોકોએ 10 મિનિટમાં આ ડુંગર ચડી ગયા। આ પછી તેઓને પ્રેરણા થઈ અને માતાજીના નામના સહારે તેઓએ મંદિર બનાવવાનું શરૂ કર્યું। પરંતુ એ સમયે દુષ્કાળની પરિસ્થિતિ હતી, પણ માતાજીના વચનથી ખોડિયારની વાવને માત્ર 7 ફૂટ ખોદી અને પાણી જ પાણી, અને આ મંદિરનું બાંધકામ પૂર્ણ કરવા માટે આ વાવમાંથી પાણીનો ઉપયોગ થયો હતો અને આજે પણ આ વાવ હયાત છે। તો હવે આપણે વાત કરીએ મંદિરમાં ઉજવાતા વાર્ષિક મહાસુદ આઠમના દિવસે એટલે મંદિરના પાટોત્સવના દિવસે નવચંડી હવન, નવરાત્રિના આઠમના દિવસે હવન અને ભાદરવી પૂનમના દિવસે અમદાવાદથી સરડોઈ પગપાળા સંઘ જાય છે, જેમાં 200 થી 300 ભક્તો જોડાયેલા હોય છે। સ્થાપન તથા કળશ વિધિ સમયે અહીંયા સતત 3 દિવસ સુધીનો ભવ્ય પ્રોગ્રામ રાખેલો હોય છે, જેમાં હવન, સંગીત, શોભાયાત્રા તેમજ જમણવાર અને આખા ગામને સુંદર રીતે સુશોભન કરવામાં આવે છે, જેમાં મહંતશ્રીઓ, નેતાશ્રીઓ તેમજ આજુબાજુના ગામના ભક્તોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો। ભાદરવી પૂનમના દિવસે 2000 થી 3000 જેવા લોકો અહીંયા દર્શન કરવા આવે છે અને અહીંયા આ ભોજનાલયમાં પ્રસાદનો લાભ લે છે। દર પૂનમે અહીંયા કઢી ખીચડી અને બુંદીનો પ્રસાદ આપવામાં આવે છે અને આ પ્રસાદીનું 2028 સુધીમાં બુકિંગ થઈ ગયેલું છે અને આ ભોજનાલયના દાતાશ્રી મોતીલાલ ગુલાબચંદ પંચાલ છે। જો તમને અમારા ચામુંડા સંકુલ સરડોઈના વિડીયો ગમ્યા હોય તો અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો। બોલીએ શ્રી ચામુંડા માતા કી જય।